સુરતના ગોડાદરા વિસ્તારમાં 1.5 સગાવ મંદિરે દર્શન કરી માટલું લેવા જતા વૃદ્ધના કાનમાંથી બુટ્ટી ચૂંટવી ઇજા પહોંચાડનાર યુપીની ગેંગના બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. સોનાના બે લટકણિયા, સોનાની બે ચેન, બે બાઇક, 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,67,000 મુદ્દા માલ સાથે કબજે કર્યો હતો. ગોડાદરા વિસ્તારના ચાની દુકાનના માલિક બાલાભાઈ સામંતભાઈ ડોલર 65 વર્ષીય માતા ગત 17 જાન્યુઆરીની સવારે મંદિરે દર્શન કરી માટલું લેવા જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર બે યુવાનો રૂપિયા 70,000ની બુટ્ટી કાનમાંથી ચૂંટવી ફરાર થઈ જતા તેમને કાનમાં ઇજા થઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કવોડે મળેલી બાતમીના આધારે અમરોલી છાપરાભાઠા રોડ શાક માર્કેટ પાસેથી ભૂષણ ઉર્ફે આસિફ યુનુસ હલવાય અને રિઝવાન અનવર રિયાઝુદ્દીન શેખ ફરીદીને સોનાના બે લટકણિયા, સોનાની બે ચેઇન, બે બાઇક, 3 મોબાઇલ ફોન મળી 1,66,778 મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. તેમણે આ ગુના ઉપરાંત અડાજણ અને ઓલપાડમાં બીજા 3 ચેઇન સ્નેચિંગના ગુના કબૂલ્યા હતા. તેઓની એક ગેંગ પણ છે અને તમામ છેલ્લા 5 વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં સક્રિય છે. તેઓ જે તે શહેરમાં જઈ રૂમ ભાડે રાખી પોતાના ઓળખના પુરાવાના આધારે ઉચ્ચકરમાં બાઇક ખરીદતા અને તેના ઉપર શહેરમાં ફરી ચેઇન સ્નેચિંગ કરતા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાવલિયા અને એમની ટીમ દ્વારા બે આરોપીઓ જે મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર જિલ્લાના વતની છે તેવા આરોપી ભૂષણ ઉર્ફે આસિફ યુનુસ રફીક હલવાઈ જેની ઉંમર 30 વર્ષની છે અને બીજો છે કે રિઝવાન અનવર રિયાઝ શેખ આ બંને જણા હલવાઈનું કામ કરે છે. આ બે આરોપીઓની બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવેલા હતા અને આરોપીઓના કબજામાંથી સોનાની બે ચેઇન, સોનાના લટકણિયા આ બધો મળીને કુલ લગભગ 1,20,000 જેટલોનો મુદ્દામાલ સોનાના દાગીના સાથે કબજા કરવામાં આવેલો છે. આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ 2019ની અંદર 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગ કરેલું હતું. આ સિવાય 2021ની સાલની અંદર 18 પોલીસ સ્ટેશનમાં એક ચેઇન સ્નેચિંગ કર્યું હતું. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા જે માજી છે એમના કાનના બંને કાનમાં બુટિયા જે છે એ લટકણિયા એ ખેંચી અને તોડી અને લૂંટ કરેલી હતી અને આ સિવાય ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ચેઇન સ્નેચિંગ કરેલું હતું. હાલમાં આ આરોપીઓના કબજામાંથી 2 સોનાના ચેઇન અને માજીના જે લટકણિયાની લૂંટ કરી હતી તે કબજે કરવામાં આવ્યા છે.